અંકલેશ્વર તાલુકાના અંડરગામે હાઈવેને અડીને આવેલા એન્ટરપ્રાઇઝ સોસાયટીમાં ગત રાત્રે એક સાથે 60 મકાનો ટાળા તૂટતા ખળભળાટ મચી જવા પામી છે। અંકલેશ્વર તાલુકાના અંડાળા ખાતે નેશનલ હાઈવે નંબર 48 અડીને ઇન્દ્રપ્રસ્થ સોસાયટી આવેલી છે। ગત રાતે આ સોસાયટીના 7 જેટલા મકાનોના માલિક ગરમીમાં રાહત મેળવવા માટે ઘરની છત ઉપર સૂઈ રહ્યા હતા। તે દરમિયાન તેનો લાભ લઈને તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી તાળા તોડ્યા હતા અને તમામ મકાનોમાંથી ઓછા વધતા પ્રમાણમાં સરસામાન તેમજ રોકડ રકમની ચોરી કરી હતી। સવારે જ્યારે મકાન માલિકોને ખબર પડી ત્યારે ઉઆપો મચી ગયો હતો। સાગમટે 7 મકાનોના તાળા તૂટતા સોસાયટીના રહીશોમાં ચિંતાની લહેર ફરી વળી હતી। બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા શહેર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવેને અડીને આવેલી સોસાયટી અવારનવાર તસ્કરોના નિશાન ઉપર રહી ચૂકી છે। સોસાયટીમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, પરંતુ પાછળના ભાગે ખુલ્લી જગ્યા હોવાના કારણે તસ્કરોને ભાગવા માટે મોકળું મેદાન મળી જાય છે। હાલ અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। ઇન્દ્રપ્રસ્થ રેસોરન્સી 138 નંબર મકાન એમાં અમારી 2.5 લાખ રૂપિયાની વસ્તુ ગઈ છે ને રોકડ કેશ પૈસા 5-1 હજાર રૂપિયા હતા ઘરમાં। 3 જોડ બુટ્ટી, 1 ચાંદીનો મંગળસૂત્ર, બીજું સોનાની જર, સોનાની વીંટી, ચાંદીનો સિક્કો અને ચાંદીની પાયલ, ચાંદીની એપલાઈએ ઝાંઝરી ઝાંઝરી ગઈ। 2.5 લાખ રૂપિયાનું સોનું ક્યુ મળ્યું જાણ કરી સાહેબ એ લોકો કે હાર કે અમે કરીશું હવે શું કરે તો હું ખબર। ભીખાબેન વસંતભાઈ બુખાણી, અમારે શું આવ્યા અંકલેશ્વરમાં, મારા ઘરમાં ચોરી થઈ છે, મારા ઘરને દાગીના બધા ગયા છે, આ સાંજના થઈ ગયો, હવે અમે સવાર ઉઠીને આવ્યા ને ત્યારે ખબર પડી અમને, અમારું ગયું છે 1-1.5 લાખનું ઉપર। અંદાજમાં 7 ઘરમાં ચોરી થઈ છે, બધા દાગીના જ ગયા છે, કેસે પણ ગયું છે અમારે, પોલીસને જાણ કરી। રાઠવા ફતેસિંહ 87 નંબર ઇન્દ્રપ્રસ્થ, રાતમાં ચોરી થઈ છે, 7 ઘરોની અંદર ચોરી થઈ છે, મારા ઘરની અંદર 52 હજાર કેશ ગઈ જે બિલ્ડરને આપવા માટે લાવ્યો હતો હું, અને સાંકડા ગયા અને બુટ્ટી ગઈ છે, અંદાજે મસ્તક હવે 75-80 ની આસપાસ હશે, હા જાણકારી છે પોલીસ કે।